નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, પરંતુ તેમાં પ્રજાના પ્રશ્નોની વાત નો તો બાજુ પર રહી અને શરૂ થઈ ગઈ છે ભાજપ કોંગ્રેસ વચ્ચે વર્ચસ્વની લડાઈ. પહેલા તો વિધાનસભાના ઇતિહાસમાં શરમજનક કહી શકાય તેવી ઘટના ઘટી અને જેમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને ત્રણ વર્ષ, એકને બે વર્ષ ને એકને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા. ત્યારબાદ કોંગ્રેસે પોતાના ધારાસભ્યોના સસ્પેન્શન રદ કરવાની માંગ સાથે સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરી. હવે વાત ત્યાં આવીને અટકી છે કે જ્યાં સુધી કોંગ્રેસના ધારાસભ્યોનું સસ્પેન્શન રદ ન થાય ત્યાં સુધી સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પણ પરત નહીં લખી જાય. ત્યારે સવાલ એ છે કે કાયદાના મંદિરમાં આવી બ્લેકમેલિંગની નીતિ કેટલી યોગ્ય છે? શું સ્પીકરે કોંગ્રેસના ધારાસભ્યોને ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા તે ધારાધોરણ મુજબ થયું છે ખરું, અને નથી થયું તો સ્પીકરને સામે અવિશ્વાસની દરખાસ્ત કેમ કરાઈ છે? આ તમામ બાબતો પર ચર્ચા કરીશું મારી સાથે મહામંથન. સભ્યોને સસ્પેન્શન રદ કરવાનો નિર્ણયની માંગ સાથે કોંગ્રેસે ધારાસભ્યોનું સસ્પેન્શન પાછું ન ખેંચવા માટે અધ્યક્ષ મક્કમ છે, ત્યારે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સમાધાનની શક્યતા નહિવત દેખાઈ રહી છે. વિધાનસભાના અધ્યક્ષ અમે અવિશ્વાસનો પ્રસ્તાવ વિપક્ષે રજૂ કર્યો હતો. ત્રણ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાના મામલે આ દરખાસ્ત કરવામાં આવી હતી. આ મામલે સરકાર અને વિપક્ષ વચ્ચે ચર્ચા પણ કરાઈ. વિપક્ષે ત્રણ સભ્યોનું સસ્પેન્શન પરત ખેંચવાની માંગ ઉપર મક્કમ છે. ધારાસભ્યોનું સસ્પેન્શન રદ નહીં કરાય તો કોંગ્રેસ કોર્ટમાં ધા નાખશે. હાલ આ મામલે બંને પક્ષો વચ્ચે ચર્ચા ચાલી રહી છે. તો દર્શક મિત્રો, આજે મહામંથનમાં આપણે ચર્ચા એ કરવાની છે કે બંને પક્ષે સમાધાનની ફોર્મ્યુલા અપનાવવાની ચર્ચા થઈ રહી છે. ઘણી બધી બાબતો એવી છે કે જે તમને ને મને અસર કરે છે. જો અસર ના કરત તો આપણે મહામંથનમાં ચર્ચા ન કરત. શું કામ અસર થઈ રહી છે કે આપણે આમને બધાને શેના માટે મોકલ્યા છે? વિધાનસભામાં ધારાસભ્યોને ચૂંટીને આપણે મોકલ્યા એ શેના માટે મોકલ્યા છે? આપણા કામ માટે મોકલ્યા છે, જનતાના, એટલે કે તમારા ને મારા કામ માટે મોકલ્યા છે. ઉપરથી આ લોકોને આપણે પગાર આપીએ છીએ, રહેવાનો બંગલો આપીએ છીએ, ગાડી આપીએ છીએ, પગારો આપીએ છીએ, અને આ લોકો શું કરે છે? વિધાનસભામાં હંગામો કરે છે. ચર્ચાઓ કરવાની હોય જરૂરી છે કે હંગામો કરવાની જરૂર છે? હંગામા કર્યા પછી શું થાય? એક બાજુ સસ્પેન્શન થાય, બીજી બાજુ અવિશ્વાસની દરખાસ્ત મુકાય, અને એના સમાધાન મામલે એ લોકો પાછા સેટિંગ કરે. દુઃખ એ વાતનો છે કે જયારે વાત આવે પગાર વધારાની ત્યારે એક પણ મર્દનો દીકરો એમ નથી કહેતો અંદર કે ના આ ખોટી વસ્તુ છે. ત્યારે શાસક અને વિપક્ષ બંને એક થઈ જાય, બંને ચા પીએ સાથે, એકબીજાની ખંભા ઉપર થપથપાવે, અને વાત આવે આપણા પ્રજાના પ્રશ્નોની ત્યારે બંને સામ સામે આવીને ઉભા રહી જાય. ચર્ચા નથી કરતા, આગળ વધતા નથી. બજેટ ઉપરની ચર્ચા હોય, ચર્ચાઓ એમને એમ પસાર થઈ જાય. સાહેબ, શેના માટે આપણે મોકલ્યા છે અને શું કરે છે? હું તો એમ કહું છું કે આપણે આમનો પગાર નથી કાપવો, કારણ કે આપણે કોઈ જ અધિકાર નથી, તમને મને કોઈ અધિકાર નથી જનતાને, અને આ લોકોએ આપ્યો પણ નથી, માની લઈએ નથી જોતો, આપણે આ અધિકાર જોતો પણ નથી. આપણો માત્ર મત દેવાનો અધિકાર છે. આપણે એટલા માટે કે અગાઉના તમે જોયું હશે રાજાશાહી વખતે પણ એક જુબાન ઉપર ચાલતું હતું આખું રાજ્ય. એ પોતાનો જિલ્લો હોય ને એમાં એક વચન ઉપર આખી વાત ચાલતી હતી. ત્યારે આવા સ્ટેમ્પ પેપરો હતા જ નહીં, અને આજે પણ આપણે વચન ઉપર આપણે એને વોટ આપ્યો છે કે તમે સેવા કરશો, વાંધો નહીં પગાર લઈ લો, કઈ વાંધો નહીં, પણ સેવા કરશો. છતાંય આવા નાટક કરે, છતાંય આપણો સમય બગાડે, છતાંય આ તમામ બાબતો એવી છે કે જેના માટે આપણે ચર્ચા કરવી ખૂબ જરૂરી બની છે. ચાર મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. ભાજપના ધારાસભ્ય છે હર્ષ સંઘવી, કોંગ્રેસના ધારાસભ્ય છે વિરજીભાઈ ઠુમ્મર,
સુધીરભાઈ રાવલ છે રાજકીય વિશ્લેષક અને મનસ્વી થાપર પણ આપણી સાથે જોડાય છે રાજકીય વિશ્લેષક. ચારે ચાર મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે ત્રણ ચાર બાબતો ઉપર ચર્ચા કરીશું, ખરેખર જનતાના હિત માટે ચર્ચા કરીશું. એટલે હું એ ઈચ્છીશ કે એવો ભૂતકાળ ના વગાડીએ કે જેના કારણે વીટીવીના દર્શકોનો અને જનતાનો સમય બગડે. હર્ષભાઈ, પહેલી વસ્તુ એ છે કે હંગામો થયો, એમાં હંગામાના અમુક ફૂટેજ આવ્યા હતા, અમુક ન આવ્યા એના કોઈ બીજા કારણો પણ હોઈ શકે છે, અને આપણે વિધાનસભામાં લાઈવ પણ કરવા નથી દેતા, ભલે લોકસભા અને રાજ્યસભા થતી હોય લાઈવ, પણ આપણે એવું છે કે ના ના, આપણે આ બધું ન જવું જોઈએ, સરકાર પાસે જ રહેવું જોઈએ. વાત ચાલે સરકારને અને અધ્યક્ષને, એના પાવર છે, હોવા જોઈએ, કંઈ વાંધો નહીં. જનતાના ચૂંટાયેલા અધ્યક્ષ છતાંય પણ એમાં કંઈ વાંધો નહીં, એ ના હોય તો કોઈ ઇસ્યુ નથી. પણ મુદ્દો એ છે કે ત્રણ વર્ષ માટે એકને સસ્પેન્ડ કરાયા છે, હંગામો થયો છે, લોકશાહીને લાંછણરૂપ ઘટના બની, એ આપણે જોયું પણ ખરું. અવિશ્વાસની દરખાસ્તો મુકાય વિધાનસભાના અધ્યક્ષ સામે, એ થોડી તમારા અને મારા બધા માટે, આપણા માટે પણ દુઃખદ ઘટના કહેવાય. આ ઘટના દુઃખદ ઘટી, બીજી વાર આ ઘટના દુઃખદ ઘટી, પછી ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરી, અને એ જનતાના જે સાવરકુંડલા હોય કે જે રાજુલા હોય, એ લોકો માટેના, જનતા માટેના સળગતા પ્રશ્નો છે એ ઉઠાવી ન શકે, એવું પણ એક બની રહ્યું. તો હું એમ કહું છું કે આપણે સેના માટે વિધાનસભા બોલાવીએ છીએ, જનતાના કામ માટે કે શાસક વિપક્ષના અહમ માટે? સૌથી પહેલા તો અધ્યક્ષ ઉપર અવિશ્વાસની દરખાસ્ત કરવી, એ બી એવા કારણો સર. અધ્યક્ષની જવાબદારી છે કે વિધાનસભા બેઉ પાર્ટી ખૂબ સારી રીતે ચલાવે ને ગુજરાતના પ્રશ્નોને વાચા આપી શકાય, ગુજરાતના વિકાસની વાતો થઈ શકે, બજેટ પર સારા વિચારો રજૂ થઈ શકે ને સારી રીતે ગુજરાતને આગળ વધારવા માટે વિધાનસભા એકદમ સારી રીતે ચાલી શકે. પરંતુ અધ્યક્ષની એ બી જવાબદારી છે કે વિધાનસભાની અંદર સત્ર દરમિયાન જે કોઈ ધારાસભ્ય આની અંદર ખલેલ પહોંચાડવાની પ્રયાસ કરતા હોય, ક્યાંય કે પાર્ટીના બી હોઈ શકે, વિપક્ષના બી હોઈ શકે, રૂલિંગ પાર્ટીના બી હોઈ શકે, એ તમામ લોકોને કંટ્રોલમાં રાખીને એક સારું સત્ર આપવું એ અધ્યક્ષની જવાબદારી છે, અને અધ્યક્ષે ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે. પરંતુ આપણે પોતાના સ્વાર્થના કારણે, એક પોલિટિકલ ઓપોઝિટના કારણે કે વિરોધ કરવો જ છે, તો વિરોધ કરવા માટે સરકારનો વિરોધ કરતાં કરતાં અધ્યક્ષનો બી આ રીતે વિરોધ કરવો એ હું માનું ત્યાર તક યોગ્ય નથી. રહી વાત વિધાનસભાની ધમાલની, વિધાનસભાની અંદર તમામ લોકોને પોતપોતાનો પક્ષ મૂકવાનો હર હંમેશ ચાન્સ મળતો હોય છે. બેઉ પાર્ટીના દંડકો નક્કી કરતા હોય છે કે પોતાની પાર્ટીમાંથી કયા નેતા, કયા સભ્ય ક્યારે કયો વિષય મૂકશે, પરંતુ પોતાની પાર્ટીની જ અંદર મતભેદ હોય, પોતાની પાર્ટીની જ અંદર કંઈક ને કંઈક ભાગો પડેલા હોય, તો કોઈક સભ્યને વિપક્ષની અંદર જ્યારે વિષય મૂકવાનો જ્યારે સમય નથી મળતો, ત્યારે એની પાર્ટીની લડાઈને ડાયરેક્ટ અધ્યક્ષની સામે આરોપો મૂકવા એ હું માનું છું ત્યાર તક ખૂબ વ્યાજબી વાત નથી. આજે રૂલિંગ એટલે નેતા એટલે આદરણીય વિજયભાઈ રૂપાણીએ બી કોંગ્રેસને માંગણી કરી કે આ પ્રકારની અનેકવાર ભૂતકાળમાં બી અધ્યક્ષો પર આરોપો લાગેલા છે, પરંતુ ક્યારેય એ બાબતની ચર્ચા નથી થઈ. બેઉ પાર્ટી, રૂલિંગ પાર્ટી અને ઓપોઝિશન બેઉ જણ બેસીને એનો સારો રસ્તો નીકાળીને ગુજરાતના વિકાસ માટેની સારી ચર્ચાઓ સાથે મળીને આગળ વધારે એ માટેનો પ્રયાસ કરતા હોય છે. હું આદરણીય વિપક્ષના નેતાનો બી આભાર માનું છું, એમને આ વાતને અપનાવી બેઉ પાર્ટી આવનારા દિવસમાં વિધાનસભાને સત્રને સારી રીતે ચલાવી શકે એ માટે પ્રયાસ કરવાનો અગર એક પગલું ભરશે તો આ ખુશીની વાત છે. આની અંદર બેઉ પાર્ટીએ બેસીને અધ્યક્ષ પર આ પ્રકારના ખોટા આરોપ ના લાગે એ માટે પ્રયાસ કરતો હોય સારું છે. પણ હર્ષભાઈ, તમે માનો છો દિલ ઉપર હાથ રાખીને, અત્યારે ભાજપ પાર્ટી તરફથી છો, ધારાસભ્ય છો, 100% એ તમારે પક્ષનું 5-10%, 15% ખેંચશો તો વાંધો પણ નથી, પણ જનતાએ એ પણ સમજવું છે કે ખરેખર જે થઈ રહ્યું છે એ જનતાના હિતમાં થઈ રહ્યું છે. કારણ કે શાસક વિપક્ષ પોતાના અહમ તમને શેના માટે મોકલ્યા છે? તમારા અહમ સંતોષવા નથી મોકલ્યા. અમે તમને પગાર આપીએ છીએ, બધા આપીએ છીએ, ટેલિફોન બિલ આપીએ છીએ, અત્યારે 2G ને 4G આવી ગયું, છતાંય 15-15 હજાર ભલે લઈએ. અમે ઈચ્છું છે કે ભાઈ એને જરૂર પડે, ભાઈ 15 જગ્યાએ ફોન કરવા પડે, કઈ વાંધો નહીં, તો બી એવું લાગે છે કે ક્યાંક વિધાનસભા ચાલતી નથી. સૌથી પહેલા તો કોઈ બી 15 હજાર રૂપિયા ટેલિફોનિકના કે કોઈ એ પ્રકારના મળતા નથી. 1000 રૂપિયા ટેલિફોનિકના મળે છે, 3000 રૂપિયા તમારા પીએ માટે મળે છે. જોકે મારા તો 12 મહિનાના પગારમાંથી 8 મહિનાના પગાર છેલ્લા 5 વર્ષથી ક્યાંક ને ક્યાંક ફ્લડ હોય કે કોઈ બી શહીદ થયેલા પરિવારને આપતો ગયો છું, પરંતુ પ્રજા જયારે અમને આ જવાબદારી આપી છે હું માનું છું ત્યાર તક પગાર ખૂબ મહત્વનો વિષય નથી.
કારણ કે આટલું માન આટલું સન્માન પ્રજાએ પોતાના નેતૃત્વ અમને જયારે સોંપ્યું હોય ત્યારે પગાર છે આજુબાજુના ભટ્ટા છે બહુ મહત્વનો વિષય નથી હું માનું ત્યારે તક એ બી બંધ કરી લે તો બી કોઈ વિષય નથી પરંતુ આ તમામ જે પગારો આવે છે કે જે બી કઈ વ્યવસ્થાઓ અમને લોકોને મળે છે એ પ્રજાની વ્યવસ્થાઓ માટે જ વાપરવામાં આવતા હોય છે કારણ કે આજના જમાનાના જે ખર્ચા છે એ આ પગારમાંથી ખરેખર મારી પાસે જાણે કે વ્યવસ્થા છે તો હું ઊભી કરી શકું છું પણ ના 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 આ તમે તમે છતાં તમે ખૂબ ફોર્સફુલી એ વિષય બે ત્રણ વાર મૂક્યો છે એટલે હું કહેવા માંગુ છું અનેક ધારાસભ્ય એવા છે કે જેના ઘર બી પાકા નથી પરંતુ એ પ્રજાની સેવા માટે આમાંથી જેમ તેમ વ્યવસ્થાઓ કરવી પડતી હોય છે બિલકુલ સાથે સાથે પ્રજાએ આ લોકોને જ્યારે બી વિધાનસભાની અંદર મોકલ્યા હોય ત્યારે હું એવું માનું છું કે એમને બી એવું વિચારવું જોઈએ કે આપણે પ્રજાના વિષયો સારી રીતે વિધાનસભામાં મૂકીએ ના કઈ વિધાનસભાને એક અખાડો બનાવીને રાખીએ ઓકે વિરોધ કરવો એ સૌનો હક છે વીરજીભાઈ વિરોધનો એક તમારે વિરોધ એક લેવલ તક કરી શકાય ને જ્યારે તમે એને તમામ મર્યાદાઓ જો પાર કરી લેતા હોય તો એને વિરોધ ના કહેવાય એને અલગ પ્રકારની પ્રવૃત્તિઓ માનવામાં આવે બિલકુલ વીરજીભાઈ આમ તો લાઈવ ટ્વીટ ઉપર છો તમે સ્ટુડિયોમાં આવ્યા તો વધારે તમને તક મળત ને સારા રૂપાળા દેખાતા આમાં થોડોક આ લાઈવ કીટના કારણે તમે થોડા કાળા દેખાવો છો વાંધો નહીં પણ એક સવાલ એ છે કે વિપક્ષની પણ એક જવાબદારી બને છે વિપક્ષ કેવો હોવો જોઈએ હકારાત્મક તમે વધારે કેટલું કામ કઢાવી શકો છો સરકાર પાસેથી તમે સરકાર કદાચ ન કરે તો બીજા રસ્તા શું અપનાવી શકો છો આ બધું વિચારવાનું એક તો તોડફોડ કરવાની અંદર બીજું કે આમાં સમય વેડફાય છે તમે વિચાર કરો અમને પાણીની સમસ્યા અત્યારે એટલી બધી વિકટ છે એજ્યુકેશન નથી હેલ્થનું નથી એફએસઆઈ મામલે તો તમે કોઈ બોલતા જ નથી ખબર નહીં પરેશભાઈ તમારા ક્યાં સુરતના બિલ્ડરોના ચક્કરમાં અટવાઈ ગયા હોઈ શકે છે હિત બધા ના હોઈ શકે છે મુદ્દો એ નથી પણ કહેવાનું મત એ છે કે મતલબ એ છે કે તમે તમે દર્દ સમજો યાર આ જનતાના પ્રશ્નો તો વ્યવસ્થિત તમે મુકાવો ઉઠાવડાવો સરકાર પાસેથી જવાબ માંગો વીરજીભાઈ સૌ પ્રથમ તો યશુદાનભાઈ મારા સ્વભાવ કરતા પણ મેં બધું જ બરાબર સાંભળ્યું છે આપને પણ સાંભળ્યા હર્ષભાઈને પણ સાંભળ્યા હું બે ત્રણ બાબતો ગુજરાતના લોકો બરાબર જાણી શકે એટલા માટે ચોખવટ કરવા માંગુ છું વિધાનસભામાં અવિશ્વાસની દરખાસ્ત ગત 14મી તારીખે મુકાણી છે એટલે ધારાસભ્યો સસ્પેન્ડ થયા અને પછી અવિશ્વાસની દરખાસ્ત મુકાઈ છે એ વાત તદ્દન સત્યથી જુદી છે ઓકે તમારી ધ્યાન ઉપર પણ દોરવા માંગુ છું એ રેકોર્ડ ઉપર પણ મોજૂદ છે 14 તારીખે અવિશ્વાસની દરખાસ્ત વિધાનસભાના સ્પીકર સામે આવી કેવા કારણોસર આવી એ ત્યાર પછીનો વિષય છે ચર્ચા કરવી ન કરવી ગૃહના નેતા વિજયભાઈ રૂપાણી આજે સરસ મજાની ચર્ચા કરી એટલે અમારા બધા જ ધારાસભ્યો વિપક્ષના બધા જ ધારાસભ્યો એને શાંતિથી સાંભળ્યા એની વાત સ્વીકારી સંસદીય બાબતોના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને હું સન્માનિત આગેવાન માનું છું મારા એક વ્યક્તિગત લાયક આગેવાન માનું છું એમણે પણ કહ્યું કે આ ચર્ચા ન થાય તો સારું અને ગૃહના નેતા જ્યારે ચર્ચા કરે ત્યારે પરેશભાઈ તમારે આ બાબતમાં સંમતિ આવી જોઈએ પરેશભાઈ વિરોધ પક્ષના નેતા છે એમણે એમની વાત સ્વીકારી અને ચર્ચાનો વિરોધ વિપક્ષ જે વિરોધમાં વિરોધ પક્ષના અરે દરખાસ્ત જે મૂકી છે અવિશ્વાસની તેના માટે એની ચર્ચા હતી 103 નિયમો અમારા વિધાનસભાના છે એની ચર્ચા હતી સસ્પેન્શનનો નિયમોની ચર્ચા પછી જ હતી એ આ પોઈન્ટ ઓફ ઓર્ડરમાં હતી જ નહીં હર્ષભાઈએ પણ વાત કરી કે વિધાનસભામાં આવું દ્રશ્ય બને ન બનવું જોઈએ અમે માનીએ છીએ અમારા બધા જ નેતાઓના બધા જ રેકર્ડ ઉપર બોલેલા શબ્દો અત્યારે રેકર્ડ ઉપર છે જ મોજૂદ છે બધાએ વખોડી કાઢી છે શૈલેષભાઈ અમારા ઉપનેતા છે એને પણ વખોડી કાઢી છે પરેશભાઈએ પણ વખોડી કાઢી છે કોઈએ એની તરફદારી કરવાનો સવાલ નથી માત્ર સવાલ એકનો નિયમ એ છે કે સતત કોઈ ધારાસભ્ય ખલેલ પહોંચાડે એ ખલેલ પહોંચાડવામાં પ્રતાપભાઈ હતા તો હર્ષભાઈ નહોતા એવું નહીં કહી શકાય હું નહોતો એવું નહીં કહી શકાય ખલેલ એક જગ્યાએથી નથી ઊભી થઈ ખલેલ પહોંચાડવા માટે અને એનો ઉશ્કેરાટ ઊભો થયો એની પાછળના કારણોમાં બંને પક્ષો જવાબદાર છે ઉશ્કેરવા માટેનો પ્રયાસ થયો એના કારણે થયું સ્પીકર સાહેબે ગૃહ મુલતવી રાખ્યું ગૃહ તો ઘણી વખત મુલતવું પાર્લામેન્ટ ચાલતી નથી અવિશ્વાસનો દરખાસ્ત આવી પાર્લામેન્ટ ચાલતી નથી પાર્લામેન્ટમાં અનેક વખત એવા બનાવો બન્યા છે અનેક તોફાનો થયા છે ગુજરાતની વિધાનસભામાં અનેક એવા બનાવો બન્યા અનેક તોફાનો થયા છે પણ 3 વર્ષ માટે ધારાસભ્ય ચૂંટાયેલા ધારાસભ્ય પ્રજાના પ્રતિનિધિને સસ્પેન્ડ કરવા એવો નિયમ પ્રથમ તો વિધાનસભાના ફ્લોર ઉપર એના નિયમોમાં નથી એવું પરેશભાઈએ સ્પીકર સાહેબ સાથે ચર્ચા કરી અને છતાં પણ એમને કર્યો છે નિયમ તો વિધાનસભાના બિલ્ડિંગમાં પણ એ પ્રવેશી નહીં શકે મને લાગે છે વધારે પડતું હોય એવું દેખાઈ રહ્યું છે
હું હર્ષભાઈનો પણ વિરોધ કરવા નથી માંગતો. તમે બીજી વાત એવી કરી કે પ્રજાના પ્રતિનિધિઓ છે, બરાબર છે, 21,000 રૂપિયા અમને પગાર મળે છે. ગુજરાતની પ્રજાને જાણવા માટેનો અધિકાર છે, માહિતી અધિકાર નીચે પણ મળી શકે. ટીએડીએ પછી અમને અહીંયા જયારે મીટિંગમાં આવીએ ત્યારે 200 રૂપિયાનું રોજનું ટીએડીએ મળે છે, મિનિમમ વેજ કરતા પણ ઓછું. અમે કોઈ મીટિંગમાં આવીએ ત્યારે 5 રૂપિયા મારી ડીઝલની ગાડીના મળે છે અને 6 રૂપિયામાંથી પેટ્રોલની ગાડીના મળે છે. હું મારી ડીઝલની મોટી ઇનોવા ગાડી લઈને આવું, 6 રૂપિયાનું ડીઝલ 1 કિલોમીટરે મારી ગાડી ચાલતી હોય તો ચાલતી નથી. અને મેં અહીં આવ્યા એટલે વિધાનસભા સુધી જ ચાલે, પછી હું અમદાવાદ જાઉં અમને કોઈ ભાડું મળતું નથી. એટલે ગુજરાતની પ્રજાને જાણવાનો અધિકાર છે, એના પ્રતિનિધિઓ છીએ, અને અમને જે પગાર મળે છે એની કરતા અનેક ગણું કામ બધા જ સભ્યો ચૂંટાઈને કરતા હોય છે. એટલા માટે પ્રથમ તો ગુજરાતની પ્રજાને હું એ કહેવા માંગુ છું કે ક્વાર્ટર મળે છે. અત્યારે એ ક્વાર્ટર ન મળે તો ધારાસભ્યો સતત ક્યાં જાય? એ વ્યવસ્થા હોવી જોઈએ. આ વ્યવસ્થા આજે નથી, ભૂતકાળની વ્યવસ્થા છે. અંગ્રેજોએ જયારે આ લોકશાહી બહુ સિરિયસ લઈ લીધું મારા મુદ્દાને, બાકીની વાત એ રહી કે અધ્યક્ષ જયારે કોઈ પણ નિર્ણય કરે ત્યારે અધ્યક્ષ જયારે કોઈ પણ સભ્યને નામથી સંબોધે અથવા આવા સભ્યને ખાલી જગ્યા મૂકે છે, દિવસ માટે સસ્પેન્ડ કરશે કે 10 દિવસ માટે સસ્પેન્ડ કરે, 2 દિવસ માટે સસ્પેન્ડ કરે, 5 દિવસ માટે સસ્પેન્ડ કરે, 1/2 દિવસ માટે સસ્પેન્ડ કરે, વધુમાં વધુ સત્રની બાકીની મુદત સુધી. જો કાયદામાં નિયમો જોરદાર બરાબર છે, અને એવો એને સ્પીકર ખેંચ્યું, એમની ભૂલ છે. પ્રતાપને હું જાહેરમાં કહું છું કે પ્રતાપે ભૂલ કરી બેઠો છે, આવેશમાં આવી ગયો છે, પ્રથમ વખતનો ધારાસભ્ય છે, આવેશમાં અમે બધા આવી જતા હોય છે. ટોકાટોકી માત્ર વિરોધ પક્ષ કરે છે એવું નહીં, રાજ્યના ગૃહના ઉપનેતા પણ સતત ટોકાટોકી કરે છે, અને એમ તો કોઈની હેબિટ હોય છે. પણ એ હેબિટના કારણે એમને 3 વર્ષ માટે સસ્પેન્ડ કરવા જોઈએ એવું હું માનતો નથી. સ્પીકરને પણ હું વિનંતી કરું, સ્પીકરની કોઈ ચર્ચા મારે બહાર કરી નથી શકાતી, હર્ષભાઈ પણ કરી શકતા નથી, હું પણ કરી શકતો નથી. સ્પીકર એક બહુ માનનીય અમારા સભાગૃહના નેતા છે, એની ક્યાંય ટીકા ટી પણ અમે વિધાનસભામાં પણ કરી શકતા નથી, અમે બહાર પણ કરી શકતા નથી, પણ નિયમોમાં ચાલે. અને ગૃહના નેતા વિજયભાઈ રૂપાણીએ પોતે સામે ચાલીને કીધું કે પરેશભાઈ હું વિનંતી કરું છું, અને ગૃહના નેતા વિનંતી કરે ત્યારે એનું માન જળવાવું જોઈએ. સ્પીકર સાહેબે પણ આ બાબતમાં ચર્ચા કરીને, ગૃહના નેતાઓ સાથે ચર્ચા કરીને આ જે કોઈ હોય એનો વ્યવસ્થિત રસ્તો કાઢવો જોઈએ. આપણે બીજી વાત એ પણ કરી કે સાવરકુંડલા અને રાજુલાના પ્રથમ તો 2 ધારાસભ્યોને 3 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે, ભાઈને 1 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે, કલોલના ધારાસભ્યને બળદેવજીને એને 1 વર્ષ માટે, અને એ વિધાનસભાની બહાર કાર્યવાહી અને હર્ષભાઈની વચ્ચે કંઈક અવય મનસી ઉભા થયા અને બંને જના વચ્ચે ટોકાટોકી થઈ. શું થઈ છે એ તો હર્ષભાઈને ખબર, મને ખબર નથી. પરંતુ 45 જે ધારાસભ્ય છે, ભારતીય જનતા પાર્ટીના અમદાવાદના પ્રમુખ છે, એમણે જે બોલ્યા એના કારણે ઉશ્કેરણ કર્યો છે. પ્રતાપભાઈનું કહેવાનું એમ છે કે મને ગાળ દીધી, બેનનું કહેવાનું એમ છે કે નથી દીધી, પણ પંચાલભાઈ સતત ટોકાટોકી કરે છે, હું પણ સતત ટોકાટોકી કરું છું, હર્ષભાઈ પણ સતત ટોકાટોકી કરે છે, એ નિર્વિવાદ વાત છે. અને એવી ટોકાટોકીને તમારો મત એવો છે કે કોંગ્રેસના થયા અને ભાજપના ન થયા, હર્ષભાઈ ને બધા ન થયા, એવું કહેવાનું છે? ના બરાબર છે, અમે માગણી કરી હતી હર્ષભાઈને, હર્ષભાઈની પણ માગણી કરી હતી. હર્ષભાઈ દોડી લાવતા તમે જોયા ત્યાં કે જેટલો આનો વાંક છે, થોડા ઘણા મોટા જેવો વાંક છે એટલો જ વાંક હર્ષભાઈ દોડીને આવ્યા હતા. પણ હર્ષભાઈ કોઈ એવી નહોતું કર્યું દોડી આવ્યા હતા જે હર્ષભાઈ પોતાના, હર્ષભાઈ સાચી વાત કરી શકે એ વાત હું પણ નહીં કરી શકું, કારણ કે એટલો બધો અવાજ ને એટલો બધો ઘોંઘાટ શરૂ થયો હતો, ગૃહ મુલતવી રાખ્યું હતું, ઓર્ડરમાં ગૃહ નહોતું, કોણ શું બોલ્યું ખબર નથી, ત્યાર પછી તો મારામારી થઈ, હું પોતે ત્યાં અંદર હતો, મેં અને વિરોધ અમારા સંસદીય બાબતોના મંત્રી ભૂપેન્દ્રસિંહ બાપુને મેં કીધું કે બાપુ આ બરાબર નથી ચાલતું, પ્લીઝ તમે આમાં કઈક અમારો રસ્તો કાઢો. આપણે મને કે વિરજીભાઈ 100% આ બધું પૂરું થાય એટલે અમે બેસીએ છીએ રસ્તો કાઢવા માટે પ્રયાસ કરીએ છીએ. ત્યારે દબાધબી ચાલતી હતી, એમાં અમરીશભાઈને અને પ્રતાપભાઈને મારવામાં પણ આવ્યા છે. અમે એ પણ માંગણી કરી છે, અમે ફરિયાદ લખાવવા માટે પણ ગયા હતા, પણ પીઆઈએ એવું કીધું કે વિધાનસભાની અંદર થયેલું તોફાન છે, સ્પીકર ની પરવાનગી વગર હું ફરિયાદ દાખલ કરી શકું નહીં. એટલે અમારી પાસે રસ્તો સ્પીકર સાહેબને જ કહેવાનો હતો, ગૃહના નેતાને કહેવાનો હતો, સંસદીય બાપુના મંત્રીને જ કહેવાનો હતો, બીજો કોઈ રસ્તો બચતો નહોતો.
પરંતુ પ્રણાલી પ્રમાણે મારે આ બાબતમાં વધારે નથી કરવું, પણ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરે એ વધારે પડતું છે. પાર્લામેન્ટમાં પણ આવા તોફાનો અનેક વખત થયા છે અને રોજે રોજ મુલતવી રહે છે. ત્યારે આવું તોફાન થાય તો એમણે વ્યવહારિક નિર્ણય લઈને તાત્કાલિક ધારાસભાને બંધ કરવા માટેનો ઓર્ડર કરી દેવો જોઈએ. એમાં પછી ચલાવવાનો આગ્રહ નહીં રાખવો જોઈએ. હું જરૂર વિરોધ પક્ષની જવાબદારી છે કે વિરોધનો એમના વિસ્તારના અનેક વિષયો એવા હોય તો વિરોધ મૂકવો બી જોઈએ. પરંતુ વીરજીભાઈ બી અમારા સાથી ધારાસભ્ય છે, વિરોધમાં અનેક વાર અનેક વિષયો પર એમનો કડક વિરોધ હોય છે, પરંતુ ક્યારેય આક્રોશમાં આવીને ભારતીય જનતા પાર્ટીને વીરજીભાઈની લડાઈ આજ તક નથી થઈ. પરંતુ જ્યારે હાઉસ કંટ્રોલમાં જ નહોતું, કોઈ બી પ્રકારનો એવો અવાજ એટલો બધો, ત્યાં ઘોંઘાટ એટલો બધો હતો, ત્યાં ધમાલ ચાલતી હતી, એવા પ્રકારમાં કઈ રીતે જગદીશભાઈની ગાલો, જ્યારે એમનું માઇક જ નથી ચાલુ, તો એમની ગાલ અહીંયાથી લઈને છેલ્લી બેન્ચ તક સંભળાય એ વાત મને જ્યારે તક લાગે ત્યારે તક ખૂબ યોગ્ય નથી. સુધીરભાઈ, આ બધી વસ્તુ એવી છે કે જેમાં એક તો આપણે ચર્ચા કરવી પડે છે, બીજું કે આમાં જે મુદ્દા સળગતા પ્રશ્નો હતા એ બધા ખોવાઈ ગયા. એટલે આમાં 2-3 બાબતો બહુ મહત્વની છે. સંસદ ગૃહ, વિધાનસભા ગૃહ, લોકશાહીનું બહુ પવિત્ર મંદિર છે, મંદિર છે બરાબર. અને એની અંદર જ્યારે આપણે સંસદીય પ્રણાલીઓ અને સંસદીય પરંપરાઓની ચર્ચા કરતા હોય ત્યારે મને લાગે કે દરેક જેટલા લોકો ચર્ચા કરે છે એને પક્ષાપક્ષીની ભાવનાથી પર રહીને ચર્ચા કરવી જોઈએ અને એવો એક મેસેજ પણ આપવો જોઈએ. બીજી એક લોકપ્રતિનિધિની વાત કરીએ, જે ધારાસભ્યોને એને એ જે લોકપ્રતિનિધિઓ છે ને એના પ્રત્યે બહુ આદરથી જોવું જોઈએ, એવું બહુ આગ્રહપૂર્વક માનું છું. કારણ કે છેવટે તો એ લોકો હજારો લાખો લોકોનો વિશ્વાસ જીતીને એના પ્રતિનિધિ તરીકે આવે છે, એટલે આપણે કોઈએ પણ એ લોકોને આદરથી જોવા જોઈએ અને સન્માનથી જોવા જોઈએ. એવું જ એમણે આચરણથી સિદ્ધ પણ કરવું જોઈએ કે જે પ્રજાનો વિશ્વાસ એમાં પરિપૂર્ણ થતો પ્રજાને અહેસાસ થાય. એક વાત વાત સ્પીકરની છે, સ્પીકર અને ગૃહના સભ્ય વચ્ચેનો સંબંધ પણ એવો છે એ પરસ્પર આદર અને વિશ્વાસનો હોવો જોઈએ. આપણે ત્યાં કોઈ એક દુઃખદ ઘટના માનો કે બની ગઈ કોઈ નબળી પળોમાં, તો હવે જો એના સમાધાનના પ્રયાસો બે પક્ષે થતા હોય તો મને એવું લાગે છે એ આવકારદાયક છે. ભલે કદાચ હજી નિષ્ફળતા મળી હોય કે સફળતા મળી હોય, પણ એ આવકારદાયક છે અને આવી કોઈ પણ બાબતને પ્રોત્સાહન મળવું જોઈએ. સવાલ એ છે કે આવી ઘટનાઓ વારંવાર કેમ બને? કોઈ પણ રાજ્યમાં જો આપણે ત્યાં 50-60 વર્ષના ઇતિહાસની અંદર જવાહરલાલ નહેરુથી લઈને આજ સુધીના અંદર એવા અનેક પ્રસંગો બન્યા છે જેમાં ઘોંઘાટ થાય, મારામારી થાય, સસ્પેન્ડ થાય, સ્પીકર ભેદભાવ રાખે, સ્પીકર ન્યાય રાખે તો સભ્યો ગુનો કરે, આવું થતું હોય છે. પણ એને એની બે બાબતો છે. પોઝિટિવ બાબત એ છે કે મત મતાંતર ચોક્કસ હોય જ, કારણ કે દરેક લોકો સેવાકીય પ્રતિબદ્ધ રહીને જો કરવા માંગતા હોય તો એના મત મતાંતર પર આવી ચર્ચાઓ થાય એ જરાય ખોટું નથી. 1,00,000 વાર હું કહું કે જરાય ખોટું નથી. વહેલ સુધી ધસી જઈને ચર્ચા આગ્રહ કરવા માંગે તોય ખોટું નથી. હાથ ઉપાડે નહીં બધું છે એ ખોટું છે, પહેલી વાત. એટલે પોતાનો મત વ્યક્ત કરવા માટે, પ્રજાનો અવાજ રજૂ કરવા માટે એ લોકોના પ્રયાસો છે અને નીચી નજરે ન જોવા જોઈએ. ક્યાં સુધી? કે જ્યાં સુધી એ લોકો તમામ મર્યાદા ઓળંગીને એવું આચરણ કરે કે જે આપણા સંસદીય લોકશાહીની પરંપરાઓમાં કે આપણી સંસ્કૃતિને વરેલ ન હોય એવી બાબતમાં એનું આચરણ થઈ જાય ત્યાં સુધી એને સન્માન આપવું જોઈએ. અહીંયાની જે ઘટના છે, ઈશુદાનભાઈ, અગત્યની વાત છે કે આ ઘટના દાખલા તરીકે થઈ તો હું એવું માનું છું કે કોઈ પણ સ્પીકર હોય લોકસભાનો કે વિધાનસભાનો એનું આચરણ પણ એવું હોવું જોઈએ કે એનું આપોઆપ દાખલા ગૃહના સભ્યોનો વિશ્વાસ એનામાં પ્રગટ દાખલા બેસે. બિલકુલ, રિસ્પેક્ટ કેન બી કમાન્ડેડ નોટ ડિમાન્ડેડ. આજે મારે તમને વિશ્વાસ, મારે તમારું સન્માન જોવું હોય તો મારું આચરણ તમારે રહેવું જોઈએ કે તમે મને ઓટોમેટિક આપો સન્માન, માગું મને આપો તો એવું ન થવું જોઈએ. એવું દરેકને લાગુ પડે છે. એટલે આ બધાનું અંદર ક્યાંક ને ક્યાંક આપણે એવું લેકિંગ છે. આપણે ત્યાં જે વાતાવરણ સુધારવાની જરૂર છે એ છે કે બંને પક્ષે ક્યાંક ને ક્યાંક ખોટ છે એનું ચિંતન કરવા માટે ચારિત્ર્યવાન નેતૃત્વ કોઈ એવું પ્રભાવશાળી હોય એની ક્યાંક ને ક્યાંક આપણા ગુજરાતમાં હજી કમી છે. અને મને એમ લાગે છે કે એ આજે નહીં તો કાલે આપણે આશા રાખીએ કે સારું થશે, પણ ત્યાં સુધી આ સંયમની બાબતો લોકોએ વર્તવા માટેનો સંકલ્પ આ પળે જ લઈ લેવો જોઈએ. મનસ્વીજી, इसको इस पूरे इंसिडेंट को अगर हम लोग डिवाइड करने की कोशिश करें तो पहला इंसिडेंट जो इस शुरुआत हुई है वो ये है कि कांग्रेस के एक नेता एमएलए विक्रम मदाम ने एक कोशिश किया एक सवाल पूछने का जिसको मौका नहीं दिया गया, जिस कारण कांग्रेस के दूसरे एमएलए ने आक्रोश में आके वार करने की कोशिश की और दंगल बनाने की कोशिश की. फिर हमारे जो स्पीकर साहब है उन्होंने इसको रद्द कर दिया, उनको सस्पेंड कर दिया 3 सालों को, 2 लोगों को. और फिर ये 3 साल जो है वो एक्सेसिव सस्पेंशन है. तो बात अगर पूरी है, अभी हमारा जो डिस्कशन हो गया है वो डिस्कशन लोगों के ऊपर नहीं है, लोगों के मुद्दों के ऊपर नहीं है. अभी ये डिस्कशन है कि
कि ये सस्पेंशन जो इन्होंने किया है वो रूल्स के हिसाब से किया है कि नहीं किया, ये ज्यादा किया है कि नहीं किया, तो इसके ऊपर सबकी एनर्जी इस पे ऊपर कॉन्सेंट्रेटेड हो गई है कि सस्पेंशन सही है या गलत है, उसके ऊपर बात हो गई है। बात जो विक्रम मदाम ने सवाल पूछे थे उससे दृष्टि हट गई है, दृष्टि अब इस सवाल पे। तो इसमें जो सवाल जो खड़ा होता है ये है, तो हम ये दो जो विचारधारा है कांग्रेस और बीजेपी, इनके दंगल के कारण लोग सफर हो रहे हैं। हम लोगों ने देखा कि किस तरह कांग्रेस का एक एमएलए इतना आक्रोश में आके इतना उसका खून उबलता है कि वो मारने पे आ गया। तो एक तरह से हम देख रहे हैं कि जो हम मंदिर, जैसे सुधीर भाई ने बोला कि विधानसभा एक मंदिर होता है, मंदिर में हम अपने जूते बाहर रख के आते हैं, अपने सारा मैल बाहर रख के आते हैं, यहाँ पे हम मैल अंदर लेके आ रहे हैं। लोगों के मुद्दों को भूल जाओ, एक दूसरे से लड़ाई कर लो, बिल्कुल पूरे गुजरात को गुमराह कर लो, और हम फिर हम डिबेट हो, फिर हम कोर्ट्स में जाएं और बात करें कि ये एक्सेसिव जो इन्होंने सस्पेंशन किया है, जो सस्पेंशन रूल्स के हिसाब से होना चाहिए कुछ दिनों का होना चाहिए था या कुछ कम एक सेशन का हो सकता है, पर इन्होंने इतना ज्यादा कर दिया, तो उसके ऊपर अब डिबेट हो रही है। लोगों के सवाल वहीं के वहीं है, पानी कम आ रहा है उसके सवालों की बात नहीं है। लोगों को किस तरीके से हम न्यूज के थ्रू या व्यूज के थ्रू गुमराह करें, तो ये बहुत गलत हो रहा है। दोनों सरकार, दोनों विपक्ष और गलत, बिल्कुल गलत कर रहे हैं, मंदिर लोगों से धोखा कर रहे हैं। क्या मने लागे छे के हवा उजास मेळवानुं बंद कर दीधुं, एवुं मने फील थाय छे। અને એ ફીલ એટલા માટે થઈ રહ્યું છે કે જ્યારે પણ આ સૃષ્ટિમાં જ્યારે જ્યારે જેમણે પણ એક નિષ્ઠા અથવા તો પ્રામાણિકતા છોડી છે ને, ત્યારે બધા પ્રશ્નો ઉપસ્થિત થાય છે। આ બે વસ્તુ એવી છે કે જેમણે, જે લોકો સેવા માટે નીકળ્યા છે એમણે તો ખાસ કરવી જોઈએ। આ તમામ બાબતો ઉપર આવીશું દર્શક મિત્રો, વિરામનો સમય થયો છે। વિરામ બાદ આપણે એ ચર્ચા કરીશું કે ખરેખર આપણે રાઈટ વે ઉપર જઈ રહ્યા છીએ, આપણે ખરેખર સમય બરબાદ કરી રહ્યા છીએ, ખરેખર સમસ્યાને આપણે પકડી શકીએ છીએ ખરે। આજે પણ એ જ સ્થિતિ છે, આઝાદી બાદ પણ આપણે હોસ્પિટલોમાં સરકારીમાં ડોક્ટરો નથી, આજે પણ એ સ્થિતિ છે કે જ્યાં શિક્ષકો સારું ભણાવતા નથી, પ્રાઇવેટની ફી માટે આપણે નિયંત્રણો લાવવા પડે છે, બિલ્ડરો આપણા કાબુમાં નથી। તમે જુઓ આખી જે સ્થિતિ થઈ છે, એ હું એમ કહું છું કે આઝાદ 1947માં આપણે થયા ત્યારે આવી કલ્પના નહીં હોય, ત્યારે લોકોને એવું હતું કે ભાઈ આપણે આઝાદ થયા, પણ ખરેખર વિન્સ્ટન ચર્ચિલનું વાક્ય આજે પણ યાદ કરું, પણ હું વારે વારે યાદ કરું છું કે અમે લૂંટતા હતા, તમે આરોપ પણ મૂકતા હતા કે અમે તમને લૂંટીએ છીએ, પણ જ્યારે તમારા જ ખાદીધારી તમને લૂંટશે ત્યારે બચાવનાર કોઈ ન હોય, એ સ્થિતિનું સર્જન થાય છે ત્યારે અહીંયા દુઃખ થાય છે। આ તમામ બાબતો પર આવીશું વિરામ બાદ। ચારે મહાનુભાવ આપણી સાથે જોડાયેલા છે હર્ષભાઈ, ગુજરાતની ઘણી સમસ્યાઓ છે, આજે ઘણી સમસ્યાઓ વિપક્ષ ઉઠાવે છે, ઘણી સમસ્યાઓ ઉઠાવી નથી શકતો એવા આક્ષેપ વિપક્ષે કરે છે। સામે પક્ષે આજે તમે શાસકમાં છો, કારણ કે સિકંદર પણ નથી રહ્યો રાજ, સિકંદરનું પણ વયું ગયું છે, એટલે એવું બની શકે કે ભારત, એટલે ભાજપ આવતી વર્ષે અથવા તો બીજી ટર્મમાં ક્યારેક તો કોંગ્રેસનું શાસન આવશે, એટલે મને દર્દ એ છે કે આજે જે ભાજપ કરી રહ્યું છે એ કોંગ્રેસ કરશે, ને કોંગ્રેસ કરી રહ્યું છે ભાજપ કરે, એટલે અમારે તો પીડાવાનો જ ને, અમારો પ્રશ્નો જે સમસ્યા ઉકેલવી જોઈએ એ ઉકેલાશે ક્યારે, કે જ્યારે તમે વિઝનથી ચાલશો સાહેબ, તમે વિઝનથી તમે પ્રશ્નો ઉઠાવશો, તમે એને તમે પ્રશ્નોના વ્યવસ્થિત જવાબ આપશો। આજે શાસક પક્ષની જવાબદારી, જે શાસકે નિભાવવાની, વિપક્ષની જવાબદારી વિપક્ષ નિભાવે। અત્યારે કેટલી સડકતી સમસ્યાઓ છે, કઈ સમસ્યાઓ રહી ગઈ છે સાહેબ, હવે 5-7 દિવસ છે, પછી શું કરશું આપણે? સૌથી પહેલા તો આયુર્વા બજેટનું સેશન છે, બેઉ પાર્ટી, પક્ષ અને વિપક્ષ બેઉ બેસીને વિધાનસભાના આખા સત્ર દરમિયાન જે વિષયો ચર્ચાવાના હોય એનો એક બિઝનેસ નક્કી થતો હોય છે, જેમાં વિપક્ષના તમામ લોકો એ કમિટીની અંદર સાથે જ હોય છે। વિધાનસભા ચલાવવાની જે કમિટી હોય છે એની અંદર તમામ વસ્તુઓ નક્કી થતી હોય છે, અને એ નક્કી થયેલા વિષયો પ્રમાણે વિધાનસભા ચાલતી હોય છે। સૌથી પહેલા તો વિપક્ષ પાસે જે કોઈ મુદ્દા પ્રજાના વિષયો આવતા હોય, અને હું માનું છું કે પર્સનલ વિષયો બાજુમાં મૂકીને, પોલિટિકલ વિષયો બાજુમાં મૂકીને, તમે જેમ કહ્યું કે સિકંદરનું રાજ બી જતું રહેલું, પણ સિકંદરનું રાજ એટલા માટે ગયેલું કે સિકંદર પોતાનું સત્તાનું જ માત્ર વિચારતા હતા, પરંતુ આ તો પ્રજાની સત્તા છે,
અને આ પ્રજાનું રાજ ચાલે છે, કારણ કે અમે તો સૌનો સાથ સૌનો વિકાસ લઈને સાથે ચાલી રહ્યા છે. વિરોધ પક્ષ ક્યારે ને ક્યારે સત્તા પર આવી શકે છે, પરંતુ એને આવવા માટે પ્રજાનો વિષય ઉચકવો પડશે, ના કે ઉપરથી દિલ્હીથી આવેલા પાક્કા વિષયો, ગુજરાતને બદનામ કરવાના વિષયો, ગુજરાતને ખોટી રીતે આરોપ લગાડવાના વિષયો. એવા વિષયોથી કોંગ્રેસ છેલ્લા કેટલાય વર્ષોથી વિધાનસભાની અંદર આવતી ગઈ છે, પરંતુ પ્રજાનો વિશ્વાસ એટલા માટે નથી જીતી શકી, કારણ કે પ્રજાને ટચ થાય એવો કે પ્રજા માટે ખરેખર પ્રશ્ન ઉઠાવતા હોય એવું ક્યારેય નથી બન્યું. રહી વાત કે પ્રજાના પ્રશ્ન ઉઠાવવાનું કોઈ રોકી શકે એવી ગુજરાતની નહીં, આ દેશની કોઈ ભી વિધાનસભાની અંદર કોઈ ભી લોકોને કોઈ ભી ધારાસભ્યોને રોકવાની એવી કોઈ સત્તા સત્તા પક્ષ પાસે ભી નથી ને, નથી વિધાનસભાના અધ્યક્ષ પાસે, અને વિધાનસભાની અંદર નહીં પણ વિધાનસભાની બહાર ભી જેટલા જેટલા પ્રશ્ન ઉઠાવવા જેવા હોય એ વિપક્ષને હંમેશા છૂટ જ હોય છે. અસભાઈ મને એક વચ્ચે પ્રશ્ન, પછી હું વિરજીભાઈ પાસે જાઉં. વિરજીભાઈ હું આપની પાસે પણ આજ પ્રશ્ન લઈને આવીશ. મને આજે આનંદ થયો કે ભાઈ આપણે નક્કી કર્યું કે 11 વાગ્યાથી ભાઈ વિધાનસભા મળે, સારી વાત છે બહુ, કારણ કે સમય બદલે એટલે સમય બદલે એટલે બધું બદલી જવું જોઈએ. પણ રિપોર્ટો અમુક મુકાવવા જોઈએ વિધાનસભાના, ટેબલ મેજ ન થાય, કેગનો રિપોર્ટ આપણે છેલ્લે મૂકીએ, એ શું આપણે પરંપરા છે ને એ જ પરંપરા પછી કોંગ્રેસ પણ નિભાવશે તો કેવું લાગશે? આમાં પરંપરા તો કોઈ ઊભી કરી છે કોંગ્રેસ? કારણ કે શાસન કઈ રીતે કરાય, શાસન ચલાવ્યું જ આ લોકો, સત્તા તો એ લોકો જ ભોગવી છે, સત્તા પછી જે સેવા કરવાનો મોકો અમને લોકોને મળ્યો. અમારી પાસે તો હજી એમ સમજીએ તો દેશનું મોટા ભાગનું રાજ એ લોકો જ ચલાવેલું હતું. ભૂતકાળની અંદર તો રિપોર્ટો બી નહીં મુકાતા હતા, કયા પ્રકારની વિધાનસભાઓ ચાલતી હતી આપ સૌ લોકો જાણો છો, પરંતુ ક્યાંક ને ક્યાંક રિપોર્ટોની વાત છે. સરકારની અલગ 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 અનેક સમિતિઓ હોય છે, અનેક સમિતિઓના રિપોર્ટો હોય છે, ખૂબ લેન્ધી રિપોર્ટો હોય છે, ક્યાંક કોઈક રિપોર્ટ બનતા બે ચાર દિવસ આમ તેમ બી થઈ જતું હોય, પરંતુ જે વિધાનસભાના નિયમો છે કે વિધાનસભાના અંતના દિવસ તક આ તમામ રિપોર્ટો વિધાનસભાના મેજ પર રજૂ થઈ જવા જોઈએ, એ તમામ નિયમોનું પાલન વિધાનસભાના અધ્યક્ષે કરાવવાનું હોય છે, અને વિધાનસભાના અધ્યક્ષે ખૂબ સારી રીતે કરાવી રહ્યા છે. અને સત્તા પક્ષ તરીકે અમારે કોઈ બી રિપોર્ટો છુપાવવા પડે એવું કાર્ય અમે ક્યારેય કર્યું નથી, એટલે તમામ રિપોર્ટો દરેક વિધાનસભાના સત્ર દરમિયાન બરાબર સમયસર મુકાવવામાં આવે છે. ઓકે વિરજીભાઈ, એનો જવાબ તમે આપજો વાંધો નહીં, અને તમારી સરકાર આવે તો તમે શું કરશો એ પણ કહી દેજો, એટલે ભૂતકાળમાં શું કરેલું એ બી કહેજો પાછું, કારણ કે ભૂતકાળમાં તો જો હું નાનો છું હતો એટલે મને તમને નહીં ખબર, ના ના ઘણા ઘણા વડીલો બી આ ચેનલ જોતા હશે એમને બી ખબર પડે ને એ ખરું કે વિરજીભાઈ બોલે છે શું કરતા હતા. વિરજીભાઈ મારે એક પ્રશ્ન એનો જવાબ તમે આપજો, મારે એક પ્રશ્ન મારે પૂછી લઉં એટલે પછી તમને વચ્ચે ડિસ્ટર્બ ન થાય. તમે આ વિધાનસભા સત્રમાં એવો જનતાનો કયો પ્રશ્ન, એટલે ચાર પ્રશ્નો એવા કયા ઉઠાવ્યા જનતાના કે જેના કારણે તમે એમ કંઈ કહી શકો કે ભાઈ આ વિપક્ષે મજબૂત રીતે સરકારને વિસમાં લીધી, અથવા તો સરકાર પાસે અમે કરાવશું અથવા તો સરકાર પાસે જવાબ માંગે, ચાર મુદ્દા એવા. પ્રથમ તો એક મુદ્દો, ખેડૂતોની મગફળી આ વખતે જે વિપુલ પ્રમાણમાં ઉત્પાદન આવ્યું છે, 32 લાખ મેટ્રિક ટન ઉત્પાદન આવ્યું છે, તેનું વેચાણ થતું નથી, એ મુદ્દો ઉપાડ્યો હતો. વિધાનસભાના રેકોર્ડ ઉપર આ ચર્ચા પણ કરી હતી, બિન સરકારી સંકલ્પ પણ રજૂ કર્યો હતો, સંકલ્પમાં મેં બહુ ચર્ચાઓ કરી છે. પીવાના પાણીની સમસ્યાઓ ઊભી થવાની છે, અને એ સમસ્યા ઊભી થવા પાછળનું જો કોઈ કારણ હોય તો નર્મદાનું પાણી જે આ વખતે વધારે વધરાયું હતું એ વહી ઉડ્યું છે, કેવા કારણો સર? મને લાગે ટેકનિકલ ખામી આવી છે, પીસીઆર ટીમને કહીશ કે થોડીક તુરંત સુધારે, ત્યાં સુધી હું સુધીરભાઈ પાસે આવું છું. સુધીરભાઈ, આ બે ચાર મુજા જે વિરજીભાઈએ કહ્યા, એક તો મગફળી હજી પણ ભાવ નથી મળતો. ઓકે વિરજીભાઈ આવી ગયા તો તમારે કન્ટિન્યુ કરો. વિરજીભાઈ, 673 કરોડ રૂપિયા હાજી એક ખર્ચ થયો, 115 ડેમ ભરવાના એવું સરકારે પોતાના ફ્લોર ઉપર રજૂઆત મૂકી છે. 115 ડેમ માંથી 21 ડેમ ભરાણા છે, 6773 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે, બાકીના હજુ 99 ડેમ ભરવાના બાકી છે, એની પાછળ કેટલો ખર્ચ થશે? અને એ ખર્ચ થશે તો હવે આ ડેમ ભરાશે ખરા, કારણ કે તમે માત્ર 21 ડેમ ભરવા માટે આવડો મોટો માતબર રકમનો ખર્ચ કરવો પડ્યો, એની પણ ચર્ચાઓ કરી. યુવાનોને રોજગારી મળતી નથી તેના મુદ્દાઓ ચર્ચા થઈ, પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્રોમાં પોષણક્ષમ અને ભોજન મળતું નથી તેની પણ ચર્ચાઓ થઈ, તમામ ક્ષેત્રે
અત્યારે આરોગ્ય માટેની ચર્ચાઓ થઈને આરોગ્યમાં જે મેં વાતો કરી એ નીતિ આયોગના અત્યારે જે અધિકારી હેડ લેવલ અધિકારી આવી હતી એને એ જ વાત કરી કે ગુજરાતનું આરોગ્ય બીજા જ રાજ્યોની સરખામણીમાં બહુ પાછળ પડ્યું છે, શિક્ષણ બહુ પાછળ પડ્યું છે. આ વાત મેં પણ વિધાનસભાના ફ્લોર ઉપર મૂકી હતી, અમારા વિરોધ પક્ષના સભ્યોએ પણ ફ્લોર ઉપર મૂકી હતી. અમારી વાતને હસી કરીને ઉડાડી દેવાયો. અત્યારે જગ્યાઓ ખાલી છે આઉટસોર્સના કારણે. આજે જ પ્રધાન પોતાના પંચાયતના જવાબમાં એવું કહેતા હતા કે અમે નવા નવા બિલ્ડિંગ બનાવ્યા. નવા બિલ્ડિંગ તો જે સરકાર આવે બને. આ સચિવાલય બનાવ્યું, આવડી મોટી વિધાનસભા તે વખતે કોંગ્રેસે બનાવી હતી. તમે અત્યારે સત્તા ઉપર છો તો તમે જ બનાવો, એ કઈ હું ના બનાવું. પરંતુ આવી વાત કરો છો ત્યારે અધિકારીઓની કેટલી જગ્યાઓ ખાલી છે? 60% જગ્યાઓ અધિકારીઓની ખાલી છે. ગ્રામ સેવક જે ખેડૂતો માટેના મેળાઓ કરે છે એ ગ્રામ સેવકની મોટા ભાગની જગ્યાઓ આખા ગુજરાતમાં ખાલી છે. એ ચર્ચાઓ કરી, લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવા માટેનો પ્રયાસ કર્યો. વિધાનસભામાં જે બજેટ રજૂ થયું છે એ બજેટમાં અનેક જાતની ઉણપ છે તેની પણ ચર્ચાઓ કરી. કાયદોની વ્યવસ્થા ભાંગીને ભૂકો થઈ તેની પણ ચર્ચાઓ કરી. આસારામ જેવો ઠગ સાધુ, મને કહેતા વાંધો નથી, આસારામ જેવા ઠગ સાધુ તેની ચર્ચા આવીને તે દિવસે આ તોફાન થયું. એક બેન દીકરીની ઇજ્જત ન જળવાય અને આ રિપોર્ટ ન મુકાય એનું દુઃખ વ્યક્ત કરું છું. નલિયા કાંડનો રિપોર્ટ મુકાવો જોઈએ, ત્રિવેદી કાંડનો રિપોર્ટ મુકાવો જોઈએ, એમબી શાહ કમિશનનો રિપોર્ટ મુકાવો જોઈએ. પણ દુઃખ સાથે કેવું છે કે એનો બિનસરકારી સંકલ્પ મેં રજૂ કર્યો છે, રિપોર્ટ મુકાતા નથી. એના કારણે ચર્ચાઓ થતી નથી. ભૂતકાળની સરકારે કદાચ ભૂલ કરી હશે, મોટાભાગે પ્રણાલી ઓછી ભાંગી છે, પણ કદાચ ભૂલ કરી હશે તો તમારે ભૂલ કરવાની. જનતાનો અધિકાર છે, જનતાની વચ્ચે જવા દેવા શું વાંધો છે? અને જનતા એટલી એ નથી કે તમારા રિપોર્ટ થી તમને વોટ નહીં આપે, એવું નથી. જો એવું હોત ને તો સાહેબ તમે મેનિફેસ્ટો ના આપીને પણ તમને જનતાએ બેસાડ્યા છે કે લો 99 તમે વાપરો, 99 ઉપર તમને આપી છે. એમ કીધું તો લોકાયત મૂકવા જોઈએ. પણ આવું કેમ થતું હશે? શું કામ થતું હશે? વર્ષોથી આપણા રાજકીય ઇતિહાસ અને આધારે બધા ઉપવાસ ઉપર ઉતરતા લોકાયત મૂકવા એવા દરેક કેટલી સરકારોની અંદર જ્યાં પોતે ગુનેગારના પિંજરામાં આવી જાય એવી બાબત લાગતી હોય તો કા તો જાહેર હિત ન જોખમાય એટલા માટે, કા તો વર્ગ વિગ્રહ ન થાય એવા માટે એવા બહુ સરસ સરસ શબ્દો સાથે એ અહેવાલોને દબાવી દેવામાં આવે છે. પણ એની પાછળનું મૂળભૂત કારણ એવું હોઈ શકે કે ત્યાં એ બધી બાબત જે બોલાતી હોય એના કરતા ક્યાંક ને ક્યાંક સરકારની અંદરના કોઈ તત્વો, અધિકારીઓ, નેતાઓ એના ઉપર આખા છાંટા ઉડે એવી બાબતો બહાર છે. અને બીજું, આ ટાઈપના અહેવાલો તપાસ કમિશન એ પહેલેથી એ જાણે ડિલે કરવા માટેનું એક ટૂલ સાબિત થતું આવ્યું છે. અને એમાં એવું હોય છે કે ભલામણો હોય કે આ તપાસ પંચ હોય તો એનું જે કઈ રેકમેન્ડેશન હોય એ અમલ કરવા માટેનું બાધ્ય નથી હોતા. એટલે સરકાર જયારે તપાસ થઈને આવે તો એને અભરાઈ પર ચડાવી દે, એને ટેબલ પર ન પણ મૂકે. આ બધી ગેમ છે ને એ રાજકીય થતી છે. તમે જો આપણા છેલ્લા સંસદમાં જો કે નેશનલ લેવલે જો કે અહીંયા આવા અનેક તપાસ પંચો છે, અનેક અહેવાલો છે કે જે પ્રજાના પૈસા છે આ લોકો, પ્રજાના પૈસાની તો તમે વાત જ નહીં કરો. કરોડો ને અબજો રૂપિયા તમે આપણને મીંડા મૂકતા નહીં આવડે જો ટોટલ કરશો તો. એટલે મીંડા મૂકે તો વાંચતા જ નહીં આવડે, એક ગણિત શાસ્ત્રી નહીં આવડે એટલા રૂપિયા ગયા છે. મુદ્દો બહુ અગત્યનો છે મનસ્વીજી. એક મુદ્દો મને જેને વિપક્ષે કીધું કે અમે મગફળીનો પ્રશ્ન ઉઠાવ્યો, આજે પણ મગફળીનો સોલ્વ ન કરાવી શક્યા. પીવાના પાણીનું એ નથી થયું, ડેમોની વાત હતી કે 6,700 ઘણું બધું. મારે એ સમજવું છે, યા તો વિપક્ષમાં એટલું દમ નથી કે પછી શાસક એટલું જાડી ચામડીનું થઈ ગયું છે કે હાથીને પેલું ઇન્જેક્શન મારીએ તો ખબર ન પડે એવું થઈ ગયું. થયું શું, સ્થિતિ શું છે સમજવાની. કારણ કે મરે છે જનતા, મરે છે. આમાં હર્ષભાઈ જનતામાં આવી જાય છે પણ અત્યારે એમએલએ છે એટલે એ જનતાની બહાર છે. વીરજીભાઈને પણ જનતાની બહાર ગણીએ છીએ. શું કામ? કારણ કે એ અત્યારે ત્યાં બેઠા છે કે જ્યાં એને કામ કરવાનું હોય. તો શું હશે એમ કે એટલે જાડી ચામડીનો શાસક થઈ ગયો છે કે પછી વિપક્ષમાં એટલો દમ નહીં? નહીં, અભી કે એક સેન્સ ઓફ કન્ફ્યુઝન હે. કોંગ્રેસ કો બિલીવ નહીં હો રહા કે વો સ્ટ્રોંગ ઓપોઝિશન બન ચુકે હૈ, ઓર વિપક્ષ ઓર બીજેપી કો યે બિલીવ નહીં હો રહા કે હમ ઇતને કમ હો ચુકે હૈ. તો ઉસમે વો સેન્સ ઓફ કન્ફ્યુઝન, ક્યોંકિ બીજેપી ઇતને 22 સાલો મે ઇતને સાલ રાજ કરતે હૈ, ગુજરાત ઉનકા હબ રહા હૈ, સ્ટ્રોંગ હેન્ડ રહા હૈ ગુજરાત હમેશા સે, ઓર કોંગ્રેસ વહાં પે કભી ના કભી વીક હી રહા હૈ, કભી સ્ટ્રોંગ નહીં હો પાયા. ઓન ધ કોન્ટ્રરી અભી હમ જો દેખતે હૈ વો યે દેખતે હૈ કે બીજેપી કા સબસે કમ જો વોટ શહેર હૈ ઇસ બાર સબસે કમ થા. કોંગ્રેસ કા દર ઉપર બઢ ચુકા હૈ, કોંગ્રેસ સ્ટ્રોંગ હોતી નજર આ રહી હૈ.
तो वहां पे जो कंफ्यूजन हो जाता है कि एक आवाज उठ के आनी चाहिए लोगों की, सड़कों पे आना चाहिए लोगों के लिए, किसानों के लिए, युवाओं के लिए, स्वास्थ्य के लिए, वहां पे जो कांग्रेस को मुद्दे उठाने चाहिए, आवाज उठानी चाहिए, वहां पे अभी भी वहीं कहीं ना कहीं दबाव दिखता है, कहीं ना कहीं वो एक जो पॉलिटिकल अपॉर्चुनिटी जो गुजरात में उनको मिल चुकी है उसको कहीं ना कहीं वो कैप्चर नहीं कर पा रहे, और बीजेपी जो स्ट्रांग हैंड है उसको वो कहीं वो दबाव करने की कुछ किसी ना किसी तरीके से, चाहे वो स्पीकर के रूप पे हो, चाहे रूल्स को उल्लंघन हो, चाहे अपने हिसाब से चीजों को मैनिपुलेट करना हो, वो अच्छी तरीके से कर पा रही है, पॉलिटिकल अपॉर्चुनिटी को सही तरीके से यूज कर पा रही है। और आप देखो बाकी सारे राज्यों में वो बीजेपी का स्तर बढ़ता जा रहा है, कांग्रेस का घटता जा रहा है, इसी कारण क्योंकि वो स्टैंड अप नहीं कर पा रहे, अपनी आवाज को बाहर नहीं निकाल पा रहे, नेतृत्व में कमी है, नेतृत्व में एक्सेप्टेंस की कमी है। वो बोलते जरूर हैं कांग्रेस वाले कि हम सब साथ में हैं, पर वो साथ में जो एकता दिखनी चाहिए, एक ही स्वर में सारे एमएलए बोलने चाहिए, ऑपोजिशन पूरा खड़ा हो जाना चाहिए, वहां पे कहीं ना कहीं एक्सेप्टेबिलिटी की कमी लोगों को नजर आती है, कांग्रेस में भी नजर आती, पर पब्लिक में लाइफ में जब होते हैं हम बोल नहीं सकते। वहां पे बीजेपी चाहे गलत करे या सही करे, एक बार जो निर्णय ले लिया बीजेपी के लीडर्स ने उसको वो आंख बंद करके फॉलो करते हैं, तो उसी एंगल में कांग्रेस में वो यूनिटी हर स्तर पे जो होनी चाहिए बिल्कुल वो कमी दिखती है। तो जनता ऐसी आप आके चलो ऐसी थी रमो का 40 से 42 आई गया, जनता ने बहुत चिंता थी કે રાજ્યસભાના ચૂંટણી આવી એટલે બીજા 8-10 ખરીદ પડ્યા અને બધું ઘણી બધી વસ્તુ થઈ, પણ ખબર નહીં પરેશ ધાનાણીને યંગ કરીને બેસાડ્યા, પણ એ આમાં શું છે કે પદ બે વ્યક્તિ કાં તો આપણે વધુ પડતું પદ મળી ગયું હોય એના કારણે એ પેલું ના કરી શકતા હોય પરફોર્મન્સ, એવું પણ બની શકે, પણ સવાલ એ છે કે તમે નથી ચાલતા તો તમે અંદર ઝાંકો કોંગ્રેસે પણ કે શું કામ નથી ચાલતા, એવો ઠોસ મુદ્દો તમે ઉઠાવ્યો નથી કે જે શાસકે કરવો પડે સાહેબ, તમારામાં એ યુનિટી ના હોય તો એ વસ્તુ થતી હોય, બાકી વિપક્ષ જે મુદ્દો ઉઠાવે અને સરકાર ધ્રુજે નહીં એવું બને નહીં, અને સરકાર પણ એટલી જાડી ચામડીની થઈ ગઈ હોવી જોઈએ, કારણ કે એને જો દર્દ જનતાનો ન કદાચ વિપક્ષને માની લઈએ પણ જનતાનો દર્દ જો એને સંભળાય નહીં તો માનવાનું કે ક્યાંક કાનમાં છે બૈરાશ આવી ગઈ છે, અને બે વસ્તુ જનતા માટે નકામી છે, કારણ કે શાસક આપણે એવો જોઈએ જે પાવરફુલ જોઈએ, અને વિપક્ષ પણ એવો જોઈએ કે જનતાના હિત માટે ઉઠાવે, નહીં કે પોતાના હિત માટે, પોતાના હિત માટે જે જે વિપક્ષના નેતાઓએ જેટલા પણ કામ કર્યા છે એના કારણે એ પોતે ફેંકાઈ ચૂક્યા છે અને એનો સાક્ષી ઇતિહાસ પૂરે છે, અને આ જ ઘટના એવી બનવા જઈ રહી છે કે શાસક પણ એ વિચારવું જોઈએ કે નરેન્દ્ર મોદીના શાસનમાં શું હતું, એ ખાસ જોવાની જરૂર છે, ઝાંકવાની જરૂર છે, અને જનતાના હિત તમે જે દિવસે પડતા મૂકી દીધા ત્યારે માનજો કે આજે કદાચ જનતા ભૂલી ગઈ હશે પણ આવતીકાલે જનતાને યાદ તો ચોક્કસ હશે, તમામ બાબતો પર આવી છે દર્શક મિત્રો, વિરામનો સમય છે, વિરામ બાદ ફરીથી આપણે આ મુદ્દા ઉપર આવીશું। વિરામ બાદ મહામંથનમાં ફરીથી દર્શક મિત્રો આપનું સ્વાગત છે, આપણે ચર્ચા એ જ કરી રહ્યા છીએ, ચારે મહાનુભાવો પાસે એક એક મિનિટ છે, હું ચારેને ફરીથી શરૂઆત કરીશ। હર્ષભાઈ તમે એવું 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 કેમ ના કરી શકો કે જનતાના પ્રશ્નો વધારે વધારે ઉકેલાય, વિધાનસભામાં ચર્ચા થાય અને ફ્લોર ઉપર ખેલદિલી બતાવો, એક મોટો માણસ હોય અને એક ખેલદિલી બતાવે તો સાહેબ કેટલું બધું પ્રેમ આપે જનતા, ખૂબ પ્રેમ આવે, અને નાની નાની વાતોમાં વિપક્ષની વાતોમાં આપણે દોરવાઈ જઈએ અને તમારી ખેલદિલી તમે મૂકી દો। એક હું તમને 10 સેકન્ડ લઈશ કે એક સંત હતા, એ પાણીમાં વીછી ડૂબી રહ્યો હતો, એને બચાવી રહ્યા હતા તો વીછી ડંખ માર્યો એટલે પાછો પાણીમાં પડી ગયો, બીજો ડંખ માર્યો, ત્રીજો ડંખ માર્યો, એટલે એક રસ્તામાંથી જતો વ્યક્તિ પૂછ્યું તમે કેવા મૂર્ખ છો, તો કેમ, તો કે વીછી ડંખ મારીને તમે એને બચાવો છો, એટલે એને કીધું ડંખ મારવો એનો ધર્મ છે, બચાવવું એ મારો ધર્મ છે। વિપક્ષ કેમ ભલે ગમે તેટલું કદાચ મુદ્દો ઉઠાવે પણ જનતાના હિત માટે શાસક ખેલદિલી ન અપનાવી શકે? સૌથી પહેલા હું અમારા વિપક્ષને વીંછ્યું નથી માનતો, અમારા બધા સાથી ધારાસભ્યો છે, એને લાગતું નથી, ખેલદિલી વાળી તો કઈ વાંધો નથી। બીજું કે વીરજીભાઈએ અનેક વાતો કરી, ગુજરાતની કાયદાની, ન્યાયતંત્રની, એજ્યુકેશનની વાતો કરી, યુવાઓને રોજગારની વાત કરી, સૌથી પહેલા હું આપની ચેનલના માધ્યમથી ગુજરાતની જનતા તક એ વાત પહોંચાડવા માંગુ છું, કયા પ્રકારનું ગુજરાત કોંગ્રેસે અમને આપેલું હતું, કોંગ્રેસે અમને ભેટમાં મોહમ્મદ સુરતી આપેલા, લતીફ આપેલા હતા, પોરબંદરની અંદર તમારે ઘૂસવાનું હોય તો ગુજરાત રાજ્યની સરકારની, નહીં નહીં કેવું ગુજરાત આપેલું હતું, આજે કયા મોડે બોલી રહ્યા છે? એક જ વીરજીભાઈ તમારી વાત સાથે બધી બધી સાહેબ હવે એમની પાસે 30 સેકન્ડ છે, સાંભળીશ મોટાભાઈ, હા 30 સેકન્ડ વાત, નર્મદાની વાત કરી,
નર્મદા માટે તમે કયું વલણ રાખેલું હતું? ગુજરાતની જનતાને પાણી આપવાનો શ્રેય કોઈને બી જાય તો ભારતીય જનતા પાર્ટીની સરકારને જાય, કારણ કે તમે ક્યારેય એવો નૈતિકતાની ફરજ સમજીને કોંગ્રેસની સરકાર હતી કેન્દ્રમાં ત્યારે તમે ક્યારેય નર્મદા માટે અમને મદદગાર નથી થયા. હું બીજો વિષય, યુવાઓને રોજગારની વાત કરી, તમે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, 10 વર્ષમાં 7 વાર આ એવોર્ડ ભારતીય જનતા પાર્ટીની સરકારને ગુજરાત સરકારને મળેલો છે. આરોપ લગાડવો, વિરોધ કરવો એ વિરોધ પક્ષનું કામ છે, પરંતુ જૂઠી માહિતીઓ, ખોટી માહિતીઓ, ભ્રમ ફેલાવવાની માહિતીઓ પ્રજા તક પહોંચાડવાનું જે કાર્ય કોંગ્રેસના માધ્યમથી થઈ રહ્યું છે એ યોગ્ય નથી. મનસ્વીભાઈએ વાત કરી કે સીટ ઓછી થઈ છે, હા અમારી સીટ ઓછી થઈ છે, વોટ શેર ઓછું થયું છે, એમને કહ્યું વોટ શેર અમારું વધ્યું છે. આપ ડેટા મતદારો વધે કઈક ને કઈક, નહીં નહીં ટકાવારીમાં મતદાન અમારું વધ્યું છે, ટકાવારીમાં શેર વધ્યું છે, કઈક ને કઈક સીટો ઘટી છે. એનું કારણ છે કે કોંગ્રેસે આ વખતે સમાજોને લડાવવા, ગુજરાતની અંદર અશાંતિ લાવી, નીતિ આયોગ કીધું કે ભાઈ હેલ્થની સ્થિતિ સારી નથી એટલે હેલ્થ અને એજ્યુકેશન બે પ્રાયોરિટી હોય છે, પણ મંત્રીઓ છે એ આ ખાતા મજબૂરીથી આપી દેવા હોય અને બધી આખી સ્થિતિ થતી એવું થઈ રહ્યું હોય છે. પ્રથમ તો ખેલદિલીની વાત કરી લે હર્ષભાઈ ને હું કહીશ, એની જેમ હું ભાષણ નહીં કરું, રાજીવ ગાંધીનું જેણે ખૂન કર્યું છે એ કુટુંબને એને માફ કર્યા. અટલ બિહારી વાજપેયી આ દેશના વિરોધ પક્ષના નેતા હતા, આની તબિયતને દેખાડવા માટે અમેરિકા જવાની જરૂર હતી. એમને ઇન્દિરા, રાજીવ ગાંધીએ મોકલ્યા અને વડાપ્રધાન તરીકે જ્યારે આવ્યા ત્યારે એને વિધાનસભા લોકસભાના ફ્લોર ઉપર એમ કીધું કે રાજીવ ગાંધી જો દેશના વડાપ્રધાન મને અમેરિકા મોકલો ન હોત તો હું આ દેશનો વડાપ્રધાન. હું ગુજરાતની વાત, તમારે બધું સાંભળવું પડે, બધું સાંભળવું પડે હર્ષભાઈ, હર્ષભાઈ બધું સાંભળવું પડે. નર્મદા યોજના 1978માં 80 મીટર પૂરી થઈ છે એટલે નર્મદાને નામે ખોટી વાતો ન કરો. અને તમે જે કર્યું છે આ ગુજરાતને બરબાદ કરવાનું કામ જો કર્યું તો ભારતીય જનતા પાર્ટીએ કોમી વલણ અપનાવ્યું છે, એના કારણે તોફાની લોકો આજે વિધાનસભામાં ચડી ગયા છે. આ એ કયા તોફાની? પણ કોણ છે, કઈ પાર્ટીમાંથી આવ્યા? સુધીરભાઈ તમે અમદાવાદમાં, અમદાવાદનું જે આ વૈમનસ્ય દર વખતે કોમી જો હુલન કરવાના વાળા જે લોકો હતા આજે વિધાનસભામાં, મને દુઃખ થાય છે. ભૂતકાળમાં કોંગ્રેસના રાજમાં વધારતા હતા કે અમારથી ત્યાં સાથે કરનારા લોકો, તમારા સમય 30 કરનારા લોકો સત્તામાં આવી ગયા છે. હજી હમણાં 5 સેકન્ડ થઈ જશે. જીજીભાઈ આવનારી ચૂંટણી લડવાની જે સંસદની એમને બોલવું બી પડે. હું નાથુરામભાઈ, નાથુરામ ગોડસેને ગાંધીજીનું 3 વખત ખૂન કરવા આવ્યા અને 3 વખત માફ કર્યા, 4th વખત એનું ખૂન કર્યું છે. કોંગ્રેસે મેં માફી આપી છે. એટલા માટે આપણે મોહમ્મદ સુરતીને લતીફને લાવવા પડ્યા. મને દેખાતી નથી. ઓકે, હવે આ બને મોહમ્મદ સુરતીમાં જેલમાં ગયા છે. વિધાનસભામાં તમારા વખતે તમારા શું ખરેખર પહોંચ્યું છે? નેતાજી દેશના પોતાને 30 સેકન્ડમાંથી હવે 5 જ સેકન્ડ બચી છે. તો એક તો લોકસેવાની ભાવના હોય, લોકશાહીના મૂલ્ય પ્રત્યે પ્રતિબદ્ધતા હોય અને વ્યક્તિના વિચાર, વાણી, વર્તનની અંદર પરિપક્વતા હોય તો મને એમ લાગે છે કે આ કોઈ પણ સમસ્યા ન રહે. મનસ્વીજી, જનતા કોઈ 5 સેકન્ડમાં પૂરું કર્યું ને, કર્યું. જનતા કોઈ ઇતના બિઝી કિયા હુઆ હૈ કે વો જીએસટી ભરને મેં, ઇન્કમ ટેક્સ ભરને મેં, સ્વાસ્થ્ય કે મેં ચક્રો મેં ફસા હુઆ હૈ તો ઉસકો સાંસદ પે ક્યા હો રહા હૈ ઉસમે પહોંચને તક એક સમય લગતા હૈ. તો યે લોગ અપને હી એક દૂસરે પે આલોચન કર પે એક દૂસરે પે સવાલ પહોંચ કે દંગલ બના દિયા હૈ વિધાનસભા કો. જનતા કે સવાલ પૂછતે નહીં, જનતા કો વિકલાંગ બના દિયા કે જનતા ખુદ કે સવાલ જો પૂછને ચાહીએ ઉસ પે કોન્સન્ટ્રેટ નહીં કર પાતે. ઇસી કારણ અગર હમ દેખેં દેશ કા સબસે બડા કિસાન આંદોલન અગર ઇસ દેશ મેં કભી હુઆ હૈ તો પિછલે 1-2 સાલો મેં હમ દેખ રહે હૈ કે જનતા કે સવાલ નહીં ઉઠતે, કિસાનોં કે સવાલ નહીં ઉઠતે. કોંગ્રેસ બીજેપી દો બડી પાર્ટીયાં એક દૂસરે પે સવાલ કરકે લોગો કો કન્ફ્યુઝન મેં રખતી હૈ. ઓકે, કન્ફ્યુઝન મેં રાખે છે. બિલકુલ, ગુજરાત ખરાબ હો રહા હૈ. સમયનો અભાવ છે દર્શક મિત્રો, પણ આ ચારે મહાનુભાવ હર્ષભાઈ, વિરજીભાઈ, સુધીરભાઈ, મનસ્વીજી, ચારેનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, કરવું શું છે? મહામંથન આપણે શું કામ કર્યું છે? વિધાનસભામાં આજે શું થાય છે? હેડલાઇન્સ અમારી શું બને છે ખબર છે? કે અહીંયા તોડફોડ થઈ, અવિશ્વાસની દરખાસ્તો થઈ, અધ્યક્ષે આમ કરી નાખ્યું, આને સસ્પેન્ડ કર્યા. અરે ખરેખર હેડલાઇન્સ શેની બનવી જોઈએ? જો આ લોકો ઈચ્છે તો શેની હેડલાઇન્સ બને કે પાણી માટે આટલા રૂપિયા ફાળવ્યા અને આવું થશે, ખેડૂતોના મગફળી છે એ આટલી ખરીદાય છે અને આટલી વધારે નક્કી થયું છે અને આમાં ફંડમાંથી આ ખેડૂતોની મગફળી ખરીદી જશે, તુવેરને જે ટેકાના ભાવ છે પૂરતા મળશે, વીજ કનેક્શનો 1 લાખ બાકી છે, 1 લાખ અપાઈ જશે, આવી હેડલાઇન્સો સાહેબ બનવી જોઈએ. કે આરોગ્ય માટે નવી 4 હોસ્પિટલો બનશે. મેં તો, મને સમાચાર જ નથી આવતો હોસ્પિટલો બનાવવાના યાર. મને એમ થાય છે કે ખરેખર આ ટેક્સ છે એ જાય છે ક્યાં? ખરેખર આ મુદ્દો બહુ ગંભીર છે.
કોઈ એવું એવા ન્યૂઝ નથી મળ્યા કે 25 સ્કૂલો આલા ગ્રહણ બનાવાશે ગુજરાત સરકાર દ્વારા. ખબર જ નથી, ન્યૂઝ જ આવ્યા નહીં. હું તો રાહ જોઉં છું કે આવા ન્યૂઝ આવવા જોઈએ. તમે કરો છો શું કે ભાઈ દારૂ માટે કડક કાયદો લાવ્યા? દારૂ તો રોજ આવે છે કારણ કે સીસીટીવી બંધ છે. તો એવા ન્યૂઝ આવવા જોઈએ કે હવે સીસીટીવી છે એ તમામ ચેકપોસ્ટ ઉપર રહેશે અને ત્યાંથી કંઈ પણ એ સીસીટીવી પાસે બંધ નીકળે. બોલો, જે મેઇન અગત્યની વાત છે. ટીવી અત્યારે આપણે બહુ જરૂરી છે અમારે, અને મારે પીસીઆર ટીમ જ બંધ હોય તો શું થાય? તો ન ચાલે ને. તો આ વસ્તુ છે સાહેબ, આવા ન્યૂઝ નથી આવતા, આવા બ્રેકિંગ નથી આવતા. એટલે તમને મને દુઃખ થાય છે, એટલે મહામંથનમાં આપણે ચર્ચા કરવાની જરૂર પડે છે. આ બંને ધારાસભ્યો આવ્યા છે, એ ધારાસભ્યને વિનંતી કે એમના નેતાઓને જઈને કહે કે ખરેખર જનતા આ માંગી રહી છે, આપણે આમ કરવું જોઈએ. નવી હોસ્પિટલો બનાવી છે, નવા ડોક્ટરોની ભરતી કરવાની છે. ડોક્ટરો ભણીને પાછા વિદેશ વયા જાય. શું કહેતો? બોન્ડ હતા 10 લાખના. એટલે પણ 10 લાખના ભાગી જ જાય ને ભાઈ. 10 લાખમાં બોન્ડથી માત્ર ચાલે છે સરકારો? એજ્યુકેશન છે તો કે ભાઈ ફી નિર્ધારણ કમિટી છે, પણ કરે છે શું? તો કે એડવાન્સ માંગી લે છે. તો આ તમામ મુદ્દાઓની હેડલાઇન્સ બને ને, બંને મહાનુભાવોને વિનંતી કરું છું કે એમના નેતાઓને એમને વિધાનસભામાં અને આ બધી રજૂઆતો કરે અને પ્રશ્નો જનતાના ઉકેલે. આજે બસ આટલું.